डीसा नगरपालिकानी आज साधारण सभा योजाई हती। आ साधारण सभा में जूनो ने जानीतो तथा वण उकेलायो नानाजी देशमुख गार्डनो मुद्दों एक वार फरी चग्यो हतो, परंतु परिणाम शून्य रह्यु हतुं। आजनी आ सभा में भारतीय जनता पार्टी सभ्यों मोटी संख्या में गैरहाजर रह्या हता। डीसा नगरपालिकानी साधारण सभा आज योजाई गई। पालिका प्रमुख शिल्पाबेन माळीना अध्यक्षस्थाने योजायेली आ साधारण सभानी शरूआत वंदे मातरम द्वारा शुरू करवामां आवी हती। त्यारबाद जिला भाजप पूर्व प्रमुख स्वर्गीय महेशभाई दवे अने पालिका सदस्य जीतुभाई राणाना पिताना अवसानना पगले बे मिनिटनुं मौन पाळवामां आव्युं हतुं। त्यारबाद गत सभानी कार्यवाहीने बहाल करवामां आवी हती। साधारण सभा आगळ वधे ते पहेला ज पालिकाना भाजपना सदस्य निलेशभाई ठक्कर द्वारा डीसा शहेरना विवादित नानाजी देशमुख गार्डनने फरी शरू करवा माटेनो मुद्दो उठाव्यो हतो। आ मुद्दो उठाव्या बाद तेनो जवाब पालिका प्रमुखे आपवाना बदले धारासभ्य तेमना बचावमां उतरी आव्या हता अने पोते आ बगीचाने लई मुख्यमंत्री कौशिकभाई पटेलने रूबरू मळ्या हता अने तेनो टूंक समयमां निर्णय लावानी खात्री आपी हती। ત્યારે બગીચાને લઈ આજની સભામાં ધારાસભ્ય શું બોલ્યા તે સાંભળો। આની રજૂઆત પણ ઉપર થઈ છે, આપણે વાત છે ભાઈ, વાત કરી અમને બગીચા માટેની। ગયા મંગળવારે માનનીય મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી છે આ ગાર્ડન માટે, અને કૌશિકભાઈ પટેલને પણ રજૂઆત કરી છે। કૌશિકભાઈનો મારો પણ ફોન પણ આવ્યો હતો, અને કૌશિકભાઈ મને કીધું ખરું કે તમે સોમવારે આવો, કોને કોને બોલાવ્યો છે મિત્રો સુધારવાનું। ડીસાની સાધારણ સભામાં આજે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સારી એવી મિત્રતા નજરે પડી હતી। ભાજપ શાસિત પાલિકાને જ્યારે ભાજપના સદસ્યો વિકાસના સવાલો કરી રહ્યા હતા, ત્યારે કોંગ્રેસના સદસ્યો ભાજપ શાસિત પાલિકાની પેરવી કરતા નજરે પડ્યા હતા। અને મહત્વના મુદ્દા એવા નાનાજી દેશમુખ ગાર્ડનને લઈ આજે ના તો ભાજપના સદસ્યોને રસ જોવા મળ્યો કે ના કોંગ્રેસના સદસ્યોને। ડીસા નગરપાલિકામાં આજે આ મુદ્દો ચર્ચાયો તો ખરા, પરંતુ પાલિકાના ભાજપ અને કોંગ્રેસના સભ્યોની ઈચ્છાશક્તિના અભાવે તેના ઉપર કોઈ જ મહત્વનો નિર્ણય આવ્યો ન હતો। માત્ર સમય પસાર કરવા પૂરતા સવાલો કરવામાં આવ્યા અને સબ સલામત હૈ તેમ કાર્યવાહી પૂરી કરવામાં આવી હતી। પરંતુ આ બાબતે બીકે ન્યૂઝ ચેનલ દ્વારા શહેરના હિતને લઈ બગીચાને લઈ ભાજપ અને કોંગ્રેસના સદસ્યો દ્વારા ખેલવામાં આવી રહેલા રાજકારણ અંગે ડીસા નગરપાલિકાના પ્રમુખને સવાલ કરવામાં આવ્યો હતો। અને સવાલ એ હતો કે અગાઉની સભામાં પાલિકા દ્વારા બગીચાના સમારકામ માટે જે ઠરાવ કરવામાં આવ્યો હતો તે ઠરાવ જિલ્લા કલેક્ટર દ્વારા બગીચા ઉપર મનાઈ હુકમ આપવામાં આવ્યો હોવા છતાં કેવી રીતે કરવામાં આવ્યો, આ બાબતે પાલિકા પ્રમુખ મૌન થઈ ગયા હતા। આજનું બોર્ડ અમારું કમ્પલસરી બોર્ડ હતું અને વિકાસના કામનું હતું, આમાં દરેક સાથી સદસ્યનો સાથ અને સહકારથી સર્વાનુમતે પસાર થયું છે। અને જે ભૂગર્ભનો ત્રીજો ફ્રેઝ બાકી હતો, કેટલી વખત અમે રજૂઆત કરવા માટે ગયેલા, અમારા ધારાસભ્યશ્રીએ એમના અથાગ પ્રયત્નથી અને એમની મહેનતથી મંજૂર થઈ ગયું છે। અંદાજિત 1300 લાખનું કામ છે અને આ શોર્ટ ટાઈમમાં એ કામ ચાલુ થઈ જશે। જે જે જગ્યાએ ભૂગર્ભ બાકી છે ત્યાં ભૂગર્ભ બની જશે, અને ભૂગર્ભ બન્યા પછી ત્યાં રોડ પણ બનાવી દઈશું। આમાં એ ગાર્ડનમાં ભાઈ એવું છે, એ સરકારશ્રીની જગ્યા છે અને કલેક્ટરશ્રીનું જાહેરનામું છે, એમાં સ્ટે આપેલો છે। જે દિવસે સ્ટે ઉઠી જશે અને પતી જશે ત્યારે અમે ગાર્ડન ખુલ્લો મૂકી દઈશું। ગયા બોર્ડમાં એ ટાઈમમાં હું હાજર નહોતી, એ ટાઈમે કાંતિલાલ ચાર્જમાં હતા। એ તો હવે જે એ બોર્ડમાં હું હાજર નહોતી એટલે હું આગળ કશું કહેતી નથી। આમાં મનાઈ હુકમ છે, જ્યારે જો સ્ટે ઉઠી જશે એટલે અમે ખુલ્લો મૂકી દઈશું। જ્યારે આ બાબતે પાલિકાના ચીફ ઓફિસરનો સંપર્ક કરતા તેમણે પણ આ વેધક સવાલને ગોળ ગોળ જવાબ આપીને વાતને ટાળવાનો પ્રયાસ કર્યો હતો। આજનું બોર્ડ એ જુલાઈ માસનું મેન્ડેટરી બોર્ડ હતું। આ બોર્ડમાં કોરોનાના સંક્રમણને લઈ અને પૂરતું સોશિયલ ડિસ્ટન્સની જાળવણી કરી અને માસ્ક તેમજ સેનિટાઈઝનો ઉપયોગ સાથે તમામ સભ્યો સભાખંડમાં આવ્યા હતા અને ગત બોર્ડના જે ઠરાવ હતા એની બહાલી સાથે નાનાજી દેશમુખ ગાર્ડનનો મુદ્દો આ બોર્ડમાં મહત્વનો હતો।
નાનાજી દેશમુખ ગાર્ડનનો ગયા વખતે ખરાબ થયો હતો સમારકામ માટે, તો આ બોર્ડમાં પણ એવી રજૂઆત હજુ સુધી સમારકામ શરૂ નથી થયું, એનું કારણ શું? નાનાજી દેશમુખ ગાર્ડન પર મહેરબાન કલેક્ટર સાહેબ બનાસકાંઠાનો સ્ટે મળેલો છે, એટલે જ્યાં સુધી સ્ટે ના હટે ત્યાં સુધી એમાં કોઈ પણ પ્રકારનું મેન્ટેનન્સ કાર્ય કરી શકાય નહીં. એને લઈ અને ગયા બોર્ડમાં ઠરાવ થયો હતો, છતાં એ બાબતે કોઈ કાર્યવાહી થઈ શકેલ નથી. ઠરાવ થયેલ હું હાજર નહોતો, જોકે ચીફ ઓફિસરની હાજરી કે ગેરહાજરીથી બોર્ડની કાર્યવાહીને કોઈ ફરક નથી પડતો, પરંતુ જેમ જાણ્યું કે આ ઠરાવ થયેલ છે તો ઠરાવ અનુલક્ષી અને એસડીએમ ડીસાને એક લેટર અમે લખેલ છે, જેમાં બાગના મેન્ટેનન્સ માટે આઈધર એ પોતે મેન્ટેનન્સ કરાવે અથવા નગરપાલિકાને મેન્ટેનન્સ કરવાની પરવાનગી આપે એક પત્ર લખેલ છે. ના, અત્યારે ધારાસભ્યશ્રીની ભલામણ કર્યા બાદ ધારાસભ્યશ્રીએ ખૂબ જ હકારાત્મક રીતે જગ્યાની માગણી માટે સરકારશ્રીમાં દરખાસ્ત કરી છે અને સીએમ સાહેબની વ્યક્તિગત રીતે અમને વાત કરી છે ગયા મંગળવારે, અને ટૂંક સમયમાં આ જગ્યા જે છે એ નગરપાલિકાને જો ફાળવણી થતી છે તો નિયમસરની ફાળવણી કરવામાં આવશે. ના, એ તો રેકોર્ડ પર એવું કશું છે નહીં અત્યારે, અને હકારાત્મક રીતે બગીચાના પ્રશ્નનો નિકાલ થાય એ માટે સમગ્ર બોડી અને આ ચૂંટાયેલા સભ્યો અને બધું વહીવટી તંત્ર એના પક્ષમાં છે. અત્યારે બોર્ડમાં ધારાસભ્યો તત્કાલીન પ્રમુખ જવાબદાર, આપ પણ આજે તક શું ધારાસભ્ય તમે ના કહી શકો કે જવાબદાર નથી આમાં તત્કાલીન પ્રમુખ? ના, નગરપાલિકાના બોર્ડમાં કોઈ વસ્તુ માટે કોઈ જવાબદાર છે કેમ એ તો એના અભ્યાસ કર્યા પછી થવાય, અને બોર્ડમાં ચીફ ઓફિસરે કશું બોલવાનું હોતું નથી મોટાભાગે દરખાસ્ત સાથે, એટલે એમાં આગળ કશું કહી શકાય નહીં. ડીસા નગરપાલિકામાં અત્યારે સ્થિતિ ખૂબ જ વિચિત્ર સર્જાઈ છે, કારણ કે ડીસા નગરપાલિકામાં ખૂબ જ ઓછું સંખ્યાબળ ધરાવતી કોંગ્રેસને ભાજપનો વિખવાદ ફાયદો પહોંચાડી રહ્યો છે. કારણ કે આ વિવાદોમાં કોંગ્રેસને તો કશું ગુમાવવાનું નથી, પરંતુ હા, ભાજપ માટે આગામી સમય ખૂબ જ કપરો સાબિત થઈ શકે તેમ છે. ત્યારે ભાજપને અત્યારે થઈ રહેલા નુકસાન અંગે પાલિકાના પ્રમુખ અને ડીસાના ધારાસભ્યએ ગંભીર બનીને વિચારવું પડશે, કારણ કે આ બંને શખ્સોને ડીસાની જનતાએ જનાદેશ આપ્યો છે અને જનતાનો જનાદેશ જાળવી રાખી પક્ષની છબી સ્વચ્છ રહે તે પણ પાલિકા પ્રમુખ અને ધારાસભ્યની નૈતિક જવાબદારી થાય છે.